માતા મોઢેશ્વરીનું નામ બોલતા જ ગુજરાતના મોઢેરામાં વિદ્યમાન દેવીનું અત્યંત તેજોમય મુખારવિંદ તેમના ભક્તોની સમક્ષ આવી જતું હોય છે. વિશાળ ભાલ, દિવ્ય આભા અને 18 ભુજાઓ સાથેનું માં મોઢેશ્વરીનું આવું દિવ્ય રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. મોઢ જ્ઞાતિના કુળદેવી રૂપે પૂજાતા માતા મોઢેશ્વરીએ માતંગી માતાના નામે પણ પ્રસિદ્ધ છે. પ્રચલિત કથા અનુસાર તેમના ભક્તોની રક્ષાર્થે મહાસુદ તેરસના અવસરે માએ આ દિવ્ય રૂપ ધારણ કર્યું હતું. નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભિ. ત્યારે આવો જાણીએ માતાના આ દિવ્ય રૂપનો મહિમા અને સાથે જ એ પણ જાણીએ કે શ્રી માતા શા માટે બન્યા માતંગી. ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સ્થિત આ પવિત્ર સ્થાનકની મહત્તાનું વર્ણન સ્કંદ મહાપુરાણના બ્રાહ્મખંડના ધર્મારણ્ય મહાત્માયમમાં જોવા મળે છે, જે અનુસાર સતયુગમાં આ સ્થાન ધર્મારણ્ય ક્ષેત્રના નામે પ્રસિદ્ધ હતું. ધર્મરાજ એટલે કે યમરાજે અહીં ઘોર તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. શિવજીએ બે યોજન વિસ્તારવાળું આ સમગ્ર તીર્થક્ષેત્ર ધર્મરાજાના નામે જ પ્રસિદ્ધ થવાના આશીર્વાદ આપ્યા. ત્રેતા યુગમાં આ સ્થાન સત્ય મંદિર, દ્વાપર યુગમાં બેદ ભુવન તેમજ કળિયુગના પ્રારંભમાં મોહેશપુર કે મોહરકપુરના નામે પ્રસિદ્ધ પામ્યું અને આજે તે મોઢેરાના નામે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. મોઢેરા જેટલું અહીંના પ્રસિદ્ધ સૂર્ય મંદિર માટે ખ્યાત છે, એટલું જ અહીંની અધિષ્ઠાત્રી માતા મોઢેશ્વરીના મંદિર માટે વિખ્યાત છે. માતા મોઢેશ્વરીના સ્થાનકની સૌથી મોટી વિશેષતા એ છે કે તમે મુખ્ય મંદિરમાં પ્રવેશ બાદ ગમે તે દિશામાં ઊભા હોવ, તમને દૂરથી જ માના ભવ્ય અને અત્યંત દિવ્ય રૂપના દર્શન થશે. માતા મોઢેશ્વરી જ માતા માતંગી અને શ્રી માતાના નામે પણ પૂજાય છે. આદિશક્તિનું મોઢેશ્વરી રૂપ એ મૂળ તો અસુર વિનાશીની સ્વરૂપ મનાય છે. માં મોઢેશ્વરીને 18 ભુજાઓ છે. આ 18 ભુજામાં દેવીએ ધનુષ્ય, બાણ, ખેટક, ખડક, કુહાડી, ગદર, પરિઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશુલ, મધ્યપાત્ર, અક્ષમાળા, શક્તિ, તોમર અને મહાકુંભ ધારણ કર્યા છે. મોઢેશ્વરીનો મોઢ શબ્દ માં અને ઉડ શબ્દથી બનેલો છે, જેમાં માં એટલે સાત્વિક શક્તિ અને ઉડનો અર્થ થાય છે સંપન્ન, એટલે કે જેનામાં ભરપૂર સાત્વિક શક્તિ સમાયેલી છે તેવી ઈશ્વરી શક્તિ એટલે મોઢેશ્વરી. સ્કંદ મહાપુરાણના બ્રાહ્મખંડના ધર્મારણ્ય મહાત્માયના અધ્યાય 29માં દેવીના આ ધરા પર આગમનની કથાનું વર્ણન મળે છે, જે અનુસાર ધર્મારણ્ય ક્ષેત્રની અને આ ક્ષેત્રમાં વસતા બ્રાહ્મણોની સુરક્ષા માટે બ્રહ્માજીએ તેમના મુખમાંથી શ્રી માતાને પ્રકટ કર્યા. શ્રીનો એક અર્થ લક્ષ્મી થાય છે અને એટલે જ શ્રી માતા એ મહાલક્ષ્મીનું સ્વરૂપ મનાય છે. પ્રાગટ્ય સમયે શ્રી માતાએ એક હાથમાં કમંડલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કર્યું હતું. દેવીનું આ સ્વરૂપ માતા સરસ્વતીનું ભક્તોને સ્મરણ કરાવે છે, પણ આજનું દેવીનું માતંગી રૂપ ભક્તોને રુદ્રાણીની યાદ અપાવે છે. એટલે કે દેવીના એક જ રૂપમાં માતાના 3 રૂપ સમાહિત મનાય છે. પણ દેવી શ્રી માતામાંથી માતંગી કેવી રીતે બન્યા તેની પણ એક રોચક કથા જોડાયેલી છે. પ્રચલિત માન્યતા અનુસાર ધર્મારણ્ય ક્ષેત્રમાં શ્રી માતાના સાનિધ્યમાં સુરક્ષિત રહી બ્રાહ્મણો યજ્ઞ યજ્ઞાદિ કાર્ય કરતા. આમ સેંકડો વર્ષો પસાર થઈ ગયા, પરંતુ એકવાર કર્ણાત નામના એક અસુરે ધર્મારણ્યમાં આવી બ્રાહ્મણોને પજવવાનું શરૂ કરી દીધું. બ્રાહ્મણોએ દેવીનું શરણ લીધું. આખરે કર્ણાટના વધ માટે શ્રી માતાએ અત્યંત ઉગ્ર માતંગી સ્વરૂપ ધારણ કર્યું. દેવીનું આ રૂપ સહેજ શ્યામ વર્ણનું હતું, પણ અત્યંત સ્વરૂપવાન હતું. સિંહ પર સવાર દેવીએ રક્તવર્ણા વસ્ત્ર અને તેવી જ માળા ધારણ કરી હતી. તેમને કર્ણાટનો વધ કરી લોકોને તેના આતંકથી મુક્તિ અપાવી અને પછી એ જ રૂપે આ ધરા પર પ્રસ્થાપિત થયા. દેવી માતંગી 10 મહાવિદ્યામાંથી પણ એક મનાય છે. કહેવાય છે કે તે તો જળબુદ્ધિને પણ વિદ્વાન બનાવી દે છે. માન્યતા અનુસાર જે સાધક એકવાર માતંગી વિદ્યાને સિદ્ધ કરી લે તેને વાદ વિવાદમાં કોઈ જ હરાવી શકતું નથી. એવું પણ કહેવાય છે કે મોગલ સામ્રાજ્ય વખતે શ્રી મોઢેશ્વરી માતાજીની મૂર્તિને
વિદર્ભીઓ ખંડિત ન કરે તે માટે તેને વાવમાં સંતાડી દીધી હતી, જે આજે ધર્મવાવ નામે જાણીતી છે. મંદિર સંકુલમાં શ્રી મોઢેશ્વરી મૈયાના નિજ સ્થાનક ઉપરાંત શ્રી ભટ્ટારિકા દેવી, શ્રી કૃષ્ણ મંદિર, શ્રી શિવજીના દેવસ્થાનક દર્શનીય છે. મોઢેરા સ્થિત શ્રી મોઢેશ્વરી માતાજીના દેવસ્થાનકમાં સંવંત 1966ના મહાસુદ 13ના દિવસે હાલની દર્શનીય પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે મહાસુદ 13ના રોજ મોઢેશ્વરી માતાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે. પ્રાગટ્યોત્સવના માંગલિક દિવસે માતાજીની કેસર સ્નાનની પૂજા અર્ચના થાય છે, અન્નકૂટ ભરવામાં આવે છે, નવચંડી યજ્ઞ થાય છે. માતાજીની પાલખી મોઢેરા ગામમાં પરિક્રમાએ નીકળે છે. આ દિવસે હજારો શ્રદ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડે છે.